એકેડેમી આજે આપણે ગુજરાતીની અંદર ધોરણ 10માં જે પાઠ 5 છે ચેપ્ટર નંબર 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ એની વાત કરશું. ચેપ્ટર છે એ સંકલિત છે. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ જે સ્વપ્ન દ્રષ્ટા હતા કે જેમણે સ્વપ્ન જોયું હતું કે મારે દુનિયાની અંદર આવું કંઈક કરવું છે, તો આણંદને અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્ન શિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. ડૉક્ટર વર્ગીસ કુરિયને જે ત્રિભુવનદાસ પટેલે સ્વપ્ન જોયું હતું એને સાકાર કરેલું હતું. શ્વેત ક્રાંતિના બે પ્રણેતાઓએ 4 દાયકા સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતના ખેડૂતોને પગભર કર્યા. શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની અંદર એની માંગ, એનું વેચાણ અને જે પણ કોઈ પ્રકારે એના અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવવાના હોય તો તેમાં સતત વધારો થતો હતો, એટલે એને શ્વેત એટલે કે સફેદ કલરની ક્રાંતિ એટલે કે તેજી આવી. તેવા બે પ્રણેતાઓ હતા, કોણ? ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયન, કે જેમણે 4 દાયકા સુધી એટલે કે 40 વર્ષ સુધી સતત સાથે મળીને દૂધ અને તેની બનાવટમાં સહકારી અને ભાગીદારીની રચનાથી ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા. કરોડો ખેડૂતોને છે એ રોજી રોટી પૂરી પાડી અને એમને એના ખુદના જેટલા રૂપિયા મળવા જોઈએ એ પ્રમાણે એને વહીવટ કરતા શીખવ્યું. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા. કે એમણે શું કર્યું કે પહેલાંના જમાનામાં છે એટલી બધી સ્ત્રીઓને કામ મળતું નહોતું, પણ અહીં છે એ સ્પેશિયલ ફેસિલિટી આપવામાં આવી કે જેમાં સ્ત્રીઓ છે એ કામ કરી શકે, એ લોકો ભેગા થઈ અને છે એ કામ કરી શકે અને અહીંયા અમૂલમાં આવી અને એ છે દૂધ છે એ આપી શકે. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું છે. કે દૂધનું ઉત્પાદન કઈ રીતે વધારવું અથવા તો એ ઉત્પાદનનું આપણે વેચાણ કઈ રીતે કરવું અને લોકો સુધી કેવી રીતે આપણે પહોંચાડશી તો છે એ સારી ગુણવત્તાવાળું હશે, એ પ્રમાણે એમણે છે સતત નવા નવા સ્ટેપ્સ છે એ ડિસાઇડ કર્યા. ત્રિભુવનદાસ પટેલે એ માળખાનું નિર્માણ કર્યું તો ડૉક્ટર કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું. કાર્યાન્વિત એટલે કે એ કાર્યને આપણે કોઈ પણ વસ્તુમાં છે એ નક્કી કરીએ પરંતુ એને કાર્યાન્વિત કરવું એટલે કે એને ચોક્કસ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરાવવું પણ જરૂરી છે. આખા દેશ સમક્ષ ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર કુરિયને ખૂબ સરસ એવું ઉદાહરણ અહીં રજૂ કર્યું છે. ત્રિભુવનદાસ અને ડૉક્ટર કુરિયનની પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, સેવાપરાયણતા, સંવેદનશીલતા માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે. આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. બંને એવી પ્રતિભા હતી કે જે લોકો કાર્ય જે રીતે નક્કી કરેલું હોય એ પ્રમાણે જ કરતા, એમને સંગઠન કરવાની એમનામાં ક્ષમતા હતી કે લોકોને ભેગા કરી શકતા હતા. કારણ કે આપણને ખબર છે કે એકતા જો આપણે રાખીએ તો જ તમામ પ્રકારના કાર્ય છે એ આપણે પૂર્ણ કરી શકીએ. ત્યારબાદ સેવાપરાયણ હતા એટલે કે લોકોની સેવા કરી જાણતા હતા. સંવેદનશીલ પણ હતા કે એમનામાં સારી એવી ફિલિંગ હતી અને એમણે ઘણા એવા પ્રસંગો પણ અહીં છે એ આપણી સમક્ષ રજૂ કરેલા છે કે જેની અંદર એ પોતે અલગ અલગ પ્રકારે લોકોની સેવા કરતા છે એ આપણને જોવા મળે છે. પોતાની ફિલિંગ પણ દર્શાવે છે અને આ જે બે પર્સનાલિટી છે એ ખૂબ એટલે ખૂબ લોકો માટે છે આઈડિયલ રૂપ બની શકે એવી અહીં વાત રજૂ કરી છે. હવે સૌ પ્રથમ આપણે આ પાઠને બે ભાગમાં વિભાજિત કરી દેશે એટલે કે 2 પાર્ટ આના ડિવાઈડ કરી નાખશે. ફર્સ્ટ પાર્ટની અંદર ત્રિભુવનદાસ પટેલની ચર્ચા કરીશું અને સેકન્ડ પાર્ટ છે એ
એની અંદર આપણે ડૉક્ટર વર્ગીસ કુરિયનની વાત કરીશું. સૌપ્રથમ આપણે શરૂ કરીએ છીએ ત્રિભુવનદાસ પટેલની વાત. એમણે પોતાનો જ અહીંયા એક્સપિરિયન્સ લખેલો છે. દર શનિવારે સવારની શાળા હોય, સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ. કિશોરાવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનું ધ્યેય હોય છે. ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપટતા, પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરથી ઓછામાં ઓછું એક વાર તો કોઈ એક વિષય પર કશુંક લખવું અને બધાની વચ્ચે વાંચવું. એ પ્રમાણે મારો વારો આવ્યો. શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી. મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં એક ચોપડી લાવેલો, તેમાં સહકાર વિષય પર કંઈક લખાણ હતું. તે વાંચવામાં આવ્યું. તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો. બધા મિત્રોને એ વિચાર ખૂબ ગમેલો. હવે આપણે આ પાઠ સમજીએ કે ગામડાની અંદર અને એમાં પણ જે સરકારી શાળાઓ હોય એ શનિવારે છે એ સવારની શાળા હોય છે, એટલે કે સ્કૂલનો ટાઈમ છે એ સેટરડેના છે એ મોર્નિંગનો હોય છે. બધા ફ્રેન્ડ્સ એ લોકો ભેગા થાય, તળાવ પાસે એક હનુમાનજીનું મંદિર હોય ને ત્યાં ભેગા થાય છે. હવે એ લોકો બધા છે એ યંગ એજમાં હતા, એટલે મોજ મજા કરવી, આનંદ મસ્તીમાં દિવસ પસાર કરવું, એવું જ એ લોકોનું ધ્યેય હતું. કાંઈ ગોલ એ લોકોએ કાંઈ ડિસાઇડ નહોતું કર્યું કે આપણે શું કરવું છે. ક્યારેક ભેગા મળીને રેવડી ખાતા હોય, ક્યારેક ચવાણું ખાતા હોય, પણ એકવાર બધા ફ્રેન્ડ્સે નક્કી કર્યું કે આપણે શું કરવું કે આપણે બધા ભેગા તો થઈએ છીએ પણ વારાફરથી કોઈએ થોડામાં થોડું એક સબ્જેક્ટ ઉપર કાંઈક છે એ લખવું અને પછી અહીંયા બધા સાથે મળી અને બધાની વચ્ચે એને વાંચવાનું. એ પ્રમાણે ત્રિભુવનદાસ પટેલનો પણ વારો આવ્યો. શું કરવું, કેમ કે આપણને કોઈ લખવા માટે કહે એટલે આપણે થોડુંક તો મૂંઝવણ જેવું થાય જ કે કેના વિશે લખું, શું લખું, કેવી રીતે લખું. એમ ડાયરેક્ટ આપણે કોઈ વસ્તુ છે ઇઝીલી લખી ના શકીએ, એના માટે આપણે બહુ ડીપલી થિંક કરવું પડે. મારા કાકાના દીકરા પાસેથી, એણે ત્રિભુવનદાસ પટેલના જે કાકા હતા એના દીકરા પાસેથી તે અરસામાં એટલે કે તે સમયમાં એક ચોપડી લીધેલી હતી. તેમાં સહકાર વિશે છે કંઈક લખેલું હતું. એ વાંચ્યું અને એના આધારે સહકાર વિષય પર એણે એક નિબંધ લખીને તૈયાર કર્યો. મિત્રોની હાજરીમાં એણે પોતે વાંચ્યો અને બધાને છે એ વિચાર ખૂબ ગમ્યો. સહકાર એટલે શું થાય તો કે એકબીજાની આપણે હેલ્પ કરીએ ને એને સહકાર કહેવાય. ઉપર્યુક્ત પ્રસંગ સમર્પિત સેવા મૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે કે પોતે ખુદે આ ઇન્સિડન્ટ છે એ બધા સાથે શેર કરેલો છે. પોતે સતત છે એ સેવાઓ પૂરી પાડતા હતા. પહેલાં છે એ નામ હતું ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, કે જેના સ્થાપક હતા, જેને એસ્ટાબ્લિશ કરેલું હતું એ હતા ત્રિભુવનદાસ પટેલ. વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં 22 ઓક્ટોબર 1903માં પિતાનું નામ કિશીભાઈ પટેલ એમને ત્યાં થયો હતો. ખેડૂતોના ઉદ્ધારક કે ખેડૂતોને આગળ વધારનાર અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે કે જેમણે અમૂલ ડેરીની સ્થાપના કરેલી છે તેવા સમગ્ર ગુજરાત અને સહકાર મંડળીઓ તેમના સદા માટે ઋણી રહેશે કે એમનું ઋણ છે એ ક્યારે પણ અદા કરી શકાય તેવું નથી. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે ઈસવીસન 1930માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈસવીસન 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.
વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈસવીસન 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલસન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. ઈસવીસન 1950 થી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો. એટલે કે જ્યારે તે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા હતા, વિદ્યાર્થી જીવનમાં હતા, ત્યારે એને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ બંનેના વિચારોથી એ ખૂબ પ્રભાવિત થયા. તેઓ આઝાદીની ચળવળમાં પણ જોડાયા. પરિણામે મીઠાનો સત્યાગ્રહ એ અરસામાં ચાલતો હતો. ત્યારબાદ 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વલ્લભભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલે તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું. એટલે 1940માં ખેડા ચરોતર આપણે કહીએ છીએ જેને, એ જિલ્લાના ખેડૂતો સાથે મળીને એક સહકારી મંડળીની સ્થાપના કરી. બધા ભેગા મળીને બધાની મહેનતથી કોઈ એક એવી રચના કરી, એક ઓર્ગેનાઇઝેશન છે એ ફોર્મ કરી. તે સમયે ખેડૂતો પાસેથી, ત્યારે શું ચાલતું હતું કે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવમાં દૂધ લઈ લે. પછી મુંબઈમાં પોલસન કરીને કંપની હતી, એમાં ખૂબ ઊંચા ઊંચા પૈસામાં એ દૂધ વેચાઈ જતું હતું. એટલે ખેડૂતો એનાથી ત્રાસી ગયેલા. બધા ભેગા મળીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ એની શરૂઆત કરી. એટલે એનું નામ આપ્યું, જે ખેડૂતો અને ત્રિભુવનદાસ પટેલે જેની સ્થાપના કરી હતી એનું એક નામ આપ્યું, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. અને ઈસવીસન 1950થી ડૉક્ટર વર્ગીસ કુરિયન પણ છે એ આ સારા કામમાં છે એ જોડાયા અને બંનેની જુગલબંધી જામી. એટલે કે બંને એકબીજાનો સાથ મેળવી અને સારું કામ કરતા હતા. તેના લીધે અમૂલ ડેરીનો વિકાસ એકદમ હરણની જેમ, ડિયર છે ને, એકદમ ફાસ્ટ છે એ ભાગે. એટલા માટે છે એ અહીંયા લખ્યું છે કે હરણ ફાળે વિસ્તર્યો, ખૂબ ખૂબ આગળ નીકળ્યા. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેના સ્વપ્ન દ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને સ્વપ્ન શિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. લગભગ 4 દાયકાઓ સુધી બંનેએ ખંભે ખંભા મેલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994માં 91 વર્ષની વયે અવસાન પામ્યા. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત રહ્યા. એટલે કે સહકારી મંડળીની સ્થાપનાના વિચાર બીજ કે કોઈ એક સારો વિચાર લાવનાર કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ એ જ જે વિચારો હતા એનું સ્વપ્ન કોણે જોયેલું? ત્રિભુવનદાસ પટેલે. અને એ સ્વપ્નને સાકાર કરનાર ડૉક્ટર વર્ગીસ કુરિયન. 4 દાયકા સુધી, દાયકા એટલે કે 10 વર્ષ અને 4 દાયકા એટલે કે 40 વર્ષ સુધી બંનેએ ખંભે ખંભા મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. 3 જૂન 1994માં 91 વર્ષની વયે ત્રિભુવનદાસ પટેલ છે એ અવસાન પામ્યા. એમણે સતત આ ક્ષેત્રમાં એક પછી એક ડિગ્રી છે એ અચીવ કરી, પોસ્ટ છે એ અચીવ કરી. એટલે એક અધિક હોદ્દાઓમાં કાર્યરત રહ્યા હતા. ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશિપ માટે ફિલિપાઇન્સનો રેમન મેક્સેસ એવોર્ડ આપવામાં આવ્યો. 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા. ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશિપનો ફિલિપાઇન્સ કન્ટ્રીની અંદર જે રેમન મેક્સેસ એવોર્ડ છે એ પણ આપવામાં આવ્યો હતો.
1964માં એમને ભારત સરકારે પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો હતો. આવા તો અનેક નાના મોટા એવોર્ડો એમને મળ્યા હતા. માન સન્માન, અનેક અનેક હોદાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતે છે એ આગળ પડતા હતા. ઈસવીસન 1771માં 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, એટલે કે સેલ્ફ રિટાયરમેન્ટ લીધું, ત્યારે પ્રચંડ લોકાદર્શ પડ્યો. લોકોના બહુ ગ્રુપ બનીને છે એ આવ્યા અને લોકોને દુઃખ પણ થયું કે કેમ સેલ્ફ રિટાયરમેન્ટ લઈ લીધું. દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી 680,000 રૂપિયાની થેલી ભેટ ધરી. 680,000 રૂપીઝ એ ટાઈમમાં 1940, 1945 આવા ડ્યુરેશનની અંદર આ રૂપિયા છે. 1971માં 6 લાખ રૂપીઝ એટલે ટુ મચ કહેવાય, ઓલમોસ્ટ 7 લાખ રૂપીઝ છે. તો એ રૂપિયા છે એ બધા સભ્યોએ માત્ર એક જ રૂપિયો આપ્યો છે, એમને કે કોઈએ બહુ બધા રૂપિયા આપ્યા છે અને કોઈએ ઓછા રૂપિયા આપ્યા છે. જનકલ્યાણ પ્રવૃત્તિઓમાં હંમેશા રસ રુચિ ધરાવતા ત્રિભુવન દાસે અને તેમના ધર્મ પત્ની મણિબહેને ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવા સંકલ્પ કર્યો. એમણે શું કર્યું કે આ જે 680,000 રૂપિયા આવ્યા હતા ને, એમાં એમના પત્ની મણિબહેન એમણે શું કર્યું કે જેટલું પણ ગામના લોકો માટે શક્ય હોય એટલું સેવા કાર્ય કરવાની એમણે પ્રબળ ભાવના રાખી અને એમણે સંકલ્પ કર્યો કે આ બધા રૂપિયા છે હું સેવાના કાર્યમાં જ વાપરીશ. ઢળતી વયે, એટલે કે ઘણા વર્ષોથી, હવે તો એમનું આયુષ્ય પણ પૂરું થવાના આરે આવી રહ્યું હતું, ત્યારે ચિરંજીવ યશ અપાવે તેવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભ આરંભ કર્યો. કે જ્યારે એ પોતે રિટાયરમેન્ટ થવાનો અને સંકલ્પ તો એમણે કરી જ લીધો હતો, એ સમયે એણે એક સારા કાર્યને શરૂ કરવા માટે જે પોતાને જે પૈસા મળેલા હતા 680,000, એ જ ભેટની રકમથી એણે કાર્યને શરૂ કરવાનું નક્કી કર્યું, જે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના નામે આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સેવાનો લાભ 800થી પણ વધુ ગામને મળી રહ્યો છે. અત્યારે પણ ત્રિભુવનદાસ ફાઉન્ડેશન છે એ કામ કરી રહ્યું છે, જેની અંદર સ્ત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, બાળકોના સ્વાસ્થ્ય લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો તેમાં છે એને સતત સેવા મળી રહે છે. આ સેવાનો લાભ 800થી પણ વધારે ગામને મળી રહ્યો છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટિ તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉદ્ધારની ઉક્તિને તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી છે. શ્વેતક્રાંતિના પ્રણેતા અને જે સ્વહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ, તેમણે હાલની તકે પણ ગુજરાતના ખેડૂતો છે એ આદરણીય સ્થાન જ આપે છે, હાલમાં પણ હૃદયની અંદર છે એ સ્થાન ધરાવે છે. અને એમણે એક પંક્તિ આપેલી હતી, એમણે શું કીધું હતું, વિના સહકાર નહીં ઉદ્ધાર, કે તમારે જો સાથ મળીને કોઈ પણ કામ કરશો તમે લોકો તો તમે ખરેખર સક્સેસ થશો, પણ સહકાર વિના, એકબીજાના સાથ સહકાર વિના કોઈ દિવસ ઉદ્ધાર થાય જ નહીં, કોઈથી આગળ વધાય જ નહીં. આ વાતને તેમણે પોતાની જીવનશૈલી, કે જે રીતે જીવન જીવતા હતા અને જે રીતે એણે કાર્ય કરેલું હતું એ પ્રમાણે આ પંક્તિને એમણે સાર્થક કરી બતાવી છે. થેન્ક યુ સો મચ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેડી એકેડેમી. આપણે આગળના સેશનમાં જોયું કે ત્રિભુવનદાસ પટેલે કેવી રીતે પોતાના સ્વપ્નને છે એ સાકાર કર્યું હતું, એમની કાર્યક્ષમતા, એમણે જે પોતે લગન હતી એમનામાં કે ના મારે કંઈક કરી બતાવવું છે એ વાત છે એ, એમની સાથે જુગલબંધીથી કામ કરનાર હતા બીજા ડૉક્ટર વર્ગીસ કુરિયન,
તો આપણે પાર્ટ ટુ ની અંદર છે એ ફરીથી ડૉક્ટર વર્ગીસ કુરિયન વિશે છે, એવી જ રીતે ડિટેલમાં સ્ટડી કરીશું કે જેવી રીતે આપણે ત્રિભુવનદાસ પટેલ વિશે છે એ વાત કરેલી છે. ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈસવીસન 1944 ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો માં એપ્રેન્ટિસ તરીકે એક યુવાનની પસંદગી થઈ. તે યુવાનના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી તે એક બે વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાનને મળ્યા. યુવાન ઇજનેરને તે ન ગમ્યું, બધાએ ખૂબ ના પાડી, છતાં તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતા તેમણે કહ્યું, હવે હું અહીં કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું, જે મને મંજૂર નથી. આવો અડગ આત્મવિશ્વાસ અને ખુદારી ધરાવનાર હતા વર્ગીસ કુરિયન. ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એમણે પોતે એન્જિનિયરિંગનું એજ્યુકેશન લીધેલું હતું, એ એણે કમ્પ્લીટ કરી લીધું. ઈસવીસન 1944 એણે ટિસ્કો એટલે કે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં એણે પોતે જોબ સ્ટાર્ટ કરી. એક જે ફ્રેશ પર્સન હોય એવી રીતે એની પસંદગી થઈ. તેના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર હતા, એટલે એમને જમશેદપુર એક બે વાર ત્યાં આવવાનું થયું તો તે આ યુવાનને મળ્યા. યુવાન એન્જિનિયરને આ ગમ્યો નહીં, એણે બધા લોકોએ એને ખૂબ સમજાવ્યા યુવાન એન્જિનિયરને કે ભાઈ તમે આ નોકરી ના છોડો, પણ તેમ છતાંય એણે સામેથી નોકરી છોડી દીધી. અને કારણ શું હતું? એ એવું હતું કે હું હવે અહીંયા કુરિયન નથી, હું માત્ર ઉપલી અમલદારનો ભાણેજ જ છું, એટલે કે જે હાઈ પોસ્ટ ઉપર છે એ મારા મામા છે, એવું જ મને અહીંયા લાગે છે, જે મને ગમતું નથી, જે મને મંજૂર નથી. આવો અડગ આત્મવિશ્વાસ અને ખુદારી કે ના, ખુદ પર જ વિશ્વાસ છે એવા હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. ગુજરાત રાજ્યમાં આવેલા આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા મિલ્ક સિટીની ઓળખ અપાવનાર વર્ગીસનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવારમાં તારીખ 26/10/1921 એટલે કે 26 ઓક્ટોબર 1921 રોજ કેરલાના કેલિકટ ગામે થયો હતો. તેમના પિતા પુથેન પરક્કલ કુરિયન, જે સિવિલ સર્જન હતા એટલે કે ડૉક્ટર હતા. વર્ગીસના માતાને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો. ડૉક્ટર વર્ગીસ કુરિયનના માતા છે એ એજ્યુકેશનમાં માનતા હતા અને એને મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. તેઓ પિયાનો પરથી અદ્ભુત સંગીતના સુરો વહાવી શકતા હતા. ચાર ભાઈ બહેનોમાં વર્ગીસ છે એ ત્રીજું સંતાન હતા. તેમનું શાલેય શિક્ષણ એટલે કે સ્કૂલ એજ્યુકેશન સ્કૂલિંગ છે એ તેની ગામમાં જ પૂર્ણ કર્યું. મદ્રાસની લોયોલા કોલેજમાંથી એમણે ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ સબ્જેક્ટમાં બીએસસીની પદવી પ્રાપ્ત કરી એટલે કે બેચલર ઓફ સાયન્સની એણે ડિગ્રી અચીવ કરી. ત્યારબાદ ગવિંડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાંથી ઇજનેરની પદવી પ્રાપ્ત કરી. ત્યારે એવી રીતે હતું કે પહેલાં બીએસસી કમ્પ્લીટ કરતા હતા, પછી છે એન્જિનિયરિંગમાં એ લોકોને એન્ટ્રન્સ એક્ઝામને હાથે આપી અને પછી એમાં પોતે યુઝ સ્ટડી કરતા હતા અને પછી ત્યાંથી એણે કમ્પ્લીટ કરી અને એન્જિનિયરિંગની ડિગ્રી અચીવ કરી. કોલેજમાં પ્રવેશ સમયે માત્ર 14 વર્ષના હતા, બહુ જ નાની ઉંમરમાં તેમણે કોલેજમાં પ્રવેશ કર્યો હતો. એટલે વર્ગના સૌથી નાના વયના વિદ્યાર્થી હોવાથી તેમને ભાગે હંમેશા એકલા જ બધો સંઘર્ષ કરવાનો આવ્યો. કારણ કે જનરલી કેવું હોય કે કોલેજમાં કોઈ સ્ટડી કરતા હોય તો એપ્રોક્સિમેટલી એમની એજ 17-18 યર્સની તો હોય જ, પણ આ કેટલા વર્ષના હતા? 14 વર્ષના. એટલે લોકો સાથે એને બહુ પ્રોબ્લેમ થતો હતો, પોતે નાના હતા અને બાકી બધા મોટા હતા. એટલે પરિણામે જિંદગીના પ્રથમ સોપાનથી ફર્સ્ટ જ્યારે સ્ટેપ આવ્યું એને આગળ વધવાનો હતો ત્યારે જ પોતે સ્વાવલંબનના આગ્રહી હતા કે સેલ્ફ ડિપેન્ડન્ટમાં જ બિલીવ કરતા હતા.
વર્ગીસને ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સમાં અનુસ્નાતક થવાની ઈચ્છા હતી. એમને સ્ટડી કરવું હતું કે જે વેપન સાયન્સ કહે છે અને ન્યુક્લિયર ફિઝિક્સ, એમાં એને માસ્ટર્સ કરવાની ઈચ્છા હતી. તેથી બ્રિટિશ સરકાર દ્વારા ચાલતી શિષ્યવૃત્તિ મેળવી અમેરિકા અભ્યાસ માટે જવાનું ફોર્મ ભર્યું. એમણે શું કીધું કે બ્રિટિશ ગવર્મેન્ટ હતી ત્યારે, તો એમના દ્વારા છે એ આપણે અમેરિકામાં સ્ટડી કરવા જવું હોય ને તો શિષ્યવૃત્તિ સ્કોલરશિપ મળતી હતી. એના માટે એણે ફોર્મ પણ ભર્યું હતું, જેમાં તેમની ડેરી એન્જિનિયરિંગના વિષયમાં પસંદગી થઈ. અને એમને જે સબ્જેક્ટ જોતો હતો એ ના મળ્યો, પણ એના બદલે એમને ડેરી એન્જિનિયરિંગ સબ્જેક્ટ મળ્યો. તે માટેની પૂર્વ શરત સ્વરૂપે તેમણે ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં બેંગ્લોર 8 માસની તાલીમ લેવા જવું પડ્યું. તો ત્યાં એવી શરત હતી કે તમારે 8 મંથ સુધી ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે બેંગ્લોરમાં, તો ત્યાં તમારે ટ્રેનિંગ માટે જવું પડશે. ત્યાં તેમને પ્રથમ વખત ડેરી પ્રવૃત્તિના મૂળભૂત સિદ્ધાંતો સમજવાનો મોકો મળ્યો કે એકચ્યુઅલમાં ડેરી આખે આખું હોય છે કેવી રીતે, ત્યાં લોકો કામ કેમ કરતા છે, એના જે બેઝિક કોન્સેપ્ટ હતા એ સમજવાનો એને અહીંયા ચાન્સ મળ્યો. ઈસવીસન 1946માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં અભ્યાસ માટે ગયા ત્યારે સ્કોલરશિપ આપનાર સરકારના સંતોષ ખાતર ડેરી એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસક્રમો તેમણે પૂર્ણ કર્યા. કે એમણે મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં જ્યારે એજ્યુકેશન માટે ગયા આગળ, ત્યારે એને સ્કોલરશિપ આપનાર સરકાર, ગવર્મેન્ટે એમને સ્કોલરશિપ આપી હતી, તો એમના સહકાર ખાતર, એના સંતોષ ખાતર એમણે ડેરી એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસક્રમો છે એ પૂર્ણ કર્યા. પરંતુ અનુસ્નાતકની પદવી તો તેમણે ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સના વિષયોમાં ડિસ્ટિંક્શન સાથે પાસ કરી. ઈસવીસન 1948માં તે ભારત પરત આવ્યા. એટલે 1946માં એ અમેરિકા ગયા હતા, 2 વર્ષ ત્યાં સ્ટડી કમ્પ્લીટ કરી અને 1948માં એ પાછા ઇન્ડિયા રિટર્ન આવી ગયા. તારીખ 13/5/1949, એટલે કે 1949માં શુક્રવારે ભારત સરકારના આદેશથી કુરિયનને આણંદમાં પ્રથમ વખત પગ મૂક્યો. મકાન ભાડે ન મળતા ડેરીની બાજુમાં આવેલું જૂનું ગેરેજ ભાડે રાખી ત્યાં રહેવાનું શરૂ કર્યું. સરકાર દ્વારા મળેલી અને ઓછી પસંદ એવી આ નોકરીમાં 8 માસ થયા હોવા છતાં ખાસ ઉત્સાહ નહોતો. વર્ગીસને એક દિવસ વિચાર આવ્યો, હું અહીં કંઈ કરતો નથી, મારે કંઈક કરવું તો જોઈએ જ. આવો વિચાર જેનામાં દેશ માટે પ્રીતિ હોય તેને જ આવે, આવું આત્મદર્શન કરી શકે, તે જ સિદ્ધિના સોપાનો સર કરી શકે. 1949માં જ્યારે એ શુક્રવાર, એ દિવસે શુક્રવાર હતો, ત્યારે ભારત સરકારના આદેશ મુજબ કુરિયરને પ્રથમ વખત આણંદની અંદર છે એ પગ મૂકેલું. ત્યાં એ ગયા તો એમને મકાન ભાડે ન આપ્યું, રેન્ટ ઉપર કોઈ પણ એને ઘર ના મળ્યું. એટલે શું કર્યું કે ગેરેજ હતું જૂનું તે ભાડે રાખી દીધું અને ત્યાં રહેવાનું શરૂ કર્યું. સરકાર દ્વારા મળેલી અને સાવ એને ઓછી પસંદ હતી એવી નોકરીમાં 8 મહિના થઈ ગયા હતા, 8 મંથ્સ કમ્પ્લીટ થઈ ગયા હતા, પણ એને કાંઈ ખાસ એમાં ઇન્ટરેસ્ટ નહોતો. તો વર્ગીસને એક દિવસ વિચાર આવ્યો કે હું અહીંયા કાંઈ કરતો નથી, મારે કાંઈક તો કરવું જ જોઈએ. જેનામાં આવો વિચાર હોય, દેશ માટે પ્રેમ હોય, તેને જ આવો વિચાર છે એ આવી શકે, આવું આત્મદર્શન કરી શકે, તે જ સિદ્ધિના સોપાનો સર કરી શકે. કે જેનામાં મારે કંઈક કરવું જ જોઈએ એવી જો એવો જો વિચાર એમનામાં હોય તો જ એક છે એ આગળ વધી શકે. કુરિયનના આણંદમાં આગમન પહેલાં ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ નામની સંસ્થા સહકારી ક્ષેત્રે પાપા પગલી પાડી રહી હતી. જેમના નેતૃત્વમાં આ સંસ્થા કાર્યરત હતી તેવા ત્રિભુવનદાસ પટેલ સાથે કુરિયનની મુલાકાત થઈ. પરિચય ગાઢ બનતા વર્ગીસ તેમની નિઃસ્વાર્થ સેવા,
પરોપકારની ભાવના અને મનની મક્કમતાથી પ્રભાવિત થયા. મનોમન ત્રિભુવનદાસને પોતાના ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા. તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. ખેડૂતોએ પોતાના ઢોરના દૂધ વેચાણમાં અન્ય વેપારીઓ કે દલાલો પર નિર્ભર ન રહેતા સહકારી પદ્ધતિ અપનાવી. કુરિયનના સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો. કુરિયનના આણંદમાં આગમન પહેલાં, એટલે કે જ્યારે કુરિયન છે એ આણંદમાં આવ્યા ન હતા, એ પહેલાં ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ નામની સંસ્થા સહકારી ક્ષેત્રે આગળ વધી રહી હતી, એટલે ધીરે ધીરે પાપા પગલી કરતી હતી એટલે આગળ વધી રહી હતી. જેમના નેતૃત્વમાં આ સંસ્થા કાર્યરત હતી તે હતા ત્રિભુવનદાસ પટેલ, જેમની સાથે કુરિયનની મુલાકાત થઈ, પરિચય એકદમ ગાઢ બન્યો. એમણે જોયું ગાઢ બનતા વર્ગીસે ત્રિભુવનદાસ પટેલની નિઃસ્વાર્થ સેવા કે કોઈ પણ જાતનો સેલ્ફિશનેસ રાખ્યા વગર સેવા કરતા હતા. પરોપકારની ભાવના હતી અને મનથી તે ખૂબ મક્કમ હતા. એનાથી ઇમ્પ્રેસ થયા, પ્રભાવિત થયા અને મનોમન છે એમણે ત્રિભુવનદાસ પટેલને પોતાના ગુરુ અને માર્ગદર્શક ગાઈડન્સ માટે એમણે છે એ પોતે ગાઈડ તરીકે એમણે સ્વીકારી લીધા. તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. ખેડૂતોએ પોતાના ઢોરના દૂધ વેચાણમાં અન્ય વેપારીઓ કે દલાલો ઉપર નિર્ભર હવે રહેતા ન હતા, કારણ કે એમણે સહકારી પદ્ધતિ અપનાવી હતી. કુરિયનના સહકારથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ આગળ વધી હતી. આણંદ અમૂલ ડેરીની પ્રગતિ જોઈને સરકારના સહકારથી કુરિયનને આણંદ મોડેલ મુજબ માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતના ઘણા બધા રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના ઓપરેશન ફ્લડ સ્વરૂપે શરૂ કરી. આણંદ અમૂલ ડેરીની જેમ જેમ પ્રગતિ જોઈ તેમ સરકારનો પણ છે એ ગવર્મેન્ટનો પણ અહીંયા છે સહકાર મળ્યો. એટલા માટે ડૉક્ટર કુરિયને આણંદ મોડેલ મુજબ ગુજરાતમાં જ નહીં પણ ભારતની અંદર અલગ અલગ રાજ્યમાં દૂધ ભેગું કરવાનું, એકત્રીકરણ કરવાની એક યોજના, એક આખું પ્લાન નક્કી કર્યું, પ્રોજેક્ટ બનાવ્યો, જેનું નામ એમણે આપ્યું ઓપરેશન ફ્લડ. ઓપરેશન ફ્લડના શિલ્પી એટલે કે જે સક્સેસફુલ બનાવનાર હતા ડૉક્ટર વર્ગેશ કુરિયન, જેમણે ડેરી ક્ષેત્રે ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશ તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કર્યો. પહેલાં છે એ કોઈને ખબર નથી કે ભારત પણ આટલું બધું દૂધનું ઉત્પાદન કરી શકે છે, પણ જ્યારથી ડૉક્ટર વર્ગીસ કુરિયને ઓપરેશન ફ્લડ કરીને એક આખો પ્રોજેક્ટ બનાવ્યો ત્યારથી છે એ આખા વિશ્વની અંદર છે એ તે છે એ પ્રસ્થાપિત થયો ભારત દેશ, કે જે સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. પશ્ચિમના દેશોમાં પશુપાલન ક્ષેત્રે ગાયોની સંખ્યા વધુ હોવાથી ગાયના દૂધમાંથી જ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવી માન્યતા હતી. જે વેસ્ટર્ન કન્ટ્રીઝ હતી, જે ફોરેન હતું, આઉટ ઓફ કન્ટ્રી હતું, તો એમાં શું હતું કે બધા જ લોકો છે એ ગાયને વધારે છે એ પાળતા હતા. ત્યાં વધારે નંબર્સમાં છે કાઉઝ અવેલેબલ હતી. તો શું હતું કે એ લોકો ગાયના દૂધમાંથી, જેવો ગાયનું દૂધ છે એ ઓલવેઝ ન્યુટ્રિટિવ જ હોય, પ્રોટીનિયસ હોય, એની અંદર તમામ પ્રકારની છે એ ક્ષમતા હોય, ગુણવત્તાયુક્ત હોય, એટલે એમાંથી દૂધનો પાવડર બનાવતા હતા. તો બધાને એવું હતું કે દૂધનો પાવડર છે એ ખાલી ગાયના દૂધમાંથી જ બને, પણ ભારતમાં એવું નહોતું. ભારતમાં ભેંસોની સંખ્યા છે એ સવિશેષ હતી. કુરિયને ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવા સંકલ્પથી પાવડર બનાવવાનું એકમ શરૂ કર્યું અને તેમાં ખૂબ ઓછા સમયમાં સફળતા પણ મેળવી. ભારતની અંદર સૌ પ્રથમ વખત ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાનું એક આખું યુનિટ એણે સ્ટાર્ટ કર્યું અને ઓછા સમયની અંદર જ એમાં અચીવમેન્ટ પણ મેળવી લીધું. વર્ગીસે ભારતના ખેડૂતોનું સશક્તિકરણ, શક્તિકરણ અને સંગઠન ડેરી ઉદ્યોગની સહકારી મંડળી મારફતે કર્યું. ભારતની દૂધ સહકારી ચળવળના તેઓ સ્થાપક અને સંચાલક બન્યા. આણંદમાં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી, જે હવે અમૂલના નામે વિશ્વવિખ્યાત છે, તેની રચના કરી વેગવંતી બનાવી.
આણંદ મોડેલની સહકારી મંડળી એટલી સફળ નીવડી કે ભારત સરકારની વિનંતી માન્ય રાખીને કુરિયને ત્રિભુવનદાસ પટેલ અને અન્ય સનિષ્ઠ વ્યક્તિઓના સહકારથી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સ્થાપના કરી. તેના માધ્યમથી ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. આ બધી મંડળીઓના ઉત્પાદનોના માર્કેટિંગ માટે કુરિયને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન નામની સંસ્થાની સ્થાપના કરી. તે ડૉક્ટર વર્ગીસ કુરિયને જે ભારતના ખેડૂતો હતા એમને બધાને ભેગા કર્યા. એમની શક્તિ છે એમણે જોઈ લીધી કે એ લોકો બહુ શક્તિશાળી છે, તો એ રીતે એમણે સહકારી મંડળી ડેરી ઉદ્યોગની સાથે સાથે એના મારફતે ઊભી કરી. પછી ભારતની દૂધ સહકારી ચળવળના એ સ્થાપક અને સંચાલક બન્યા. આણંદમાં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી હતી, તેનું નામ હવે અમૂલના નામે છે, એ વિશ્વવિખ્યાત બની ગયું. એ રચનાને પણ એમણે આગળ વધારી, વેગવંતી કરી કે સ્પીડમાં છે એ લોકો એમને સમજે. આણંદ મોડેલની સહકારી મંડળી એટલી સફળ નીવડી કે ભારત સરકારની વિનંતી માન્ય રાખી કુરિયને ત્રિભુવનદાસ પટેલ અને બીજા જે લોકો હતા, જે સનિષ્ઠ વ્યક્તિઓ હતા કે જેના સહકારથી આગળ આવી શકાય એવા વ્યક્તિઓથી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એની પણ સ્થાપના કરી. તેના માધ્યમથી ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી જ કે જેમ આણંદમાં કેમ અમૂલ છે એવી જ દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. આ બધી મંડળીઓના ઉત્પાદનોના માર્કેટિંગ માટે કુરિયને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એવી પણ સંસ્થા એણે સ્થાપી. એટલે ખૂબ બધી અલગ અલગ સંસ્થાઓમાં પણ છે એ વેગવંતી કરી અને આગળ વધારી, કે જેના કારણે એક આણંદની અંદર જ એક મંડળી ના હોય પણ તમામ જગ્યાએથી છે એ દૂધ છે એ મળી શકે, દૂધનો મોટો જથ્થો છે એ ભેગો કરી શકાય અને આપણે એને એક્સપોર્ટ પણ કરી શકીએ એવી રચના કરી. NDDB સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે 33 વર્ષ સુધી સેવાઓ આપનાર કુરિયને નિવૃત્ત થયા પછી ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર પેટે લીધું ન હતું. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે વધુમાં વધુ માસિક પગાર 5,000 રૂપિયા લેતા, પરંતુ 60 વર્ષના થયા પછી 24 વર્ષ સુધી તેમણે પગાર લીધા વિના માનદ સેવા આપી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ માર્કેટિંગના ચેરમેન તરીકે પણ વર્ષો સુધી સેવાઓ આપી. આશરે 57 વર્ષથી વધુ સમય સુધી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સક્રિય રહ્યા. ભારત સરકારે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના ચાન્સલર તરીકે પણ તેમની નિમણૂક કરી હતી. NDDBના સ્થાપક અને ચેરમેન તરીકે 33 વર્ષ સુધી એમણે સેવા આપી અને નિવૃત્ત થયા ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર માટે લીધો ન હતો. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના જ્યારે ચેરમેન પદે હતા ત્યારે વધુમાં વધુ 5,000 રૂપિયાએ પગાર લેતા, 60 વર્ષના થયા પછી 24 વર્ષ સુધી તેમણે પગાર લીધા વિના જ સેવા આપી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ માર્કેટિંગ જે ઇરમા, એના ચેરમેન તરીકે પણ એણે વર્ષો સુધી સેવા કરી. 57 વર્ષથી પણ વધારે સમય સુધી તેમણે સતત વિકાસલક્ષી ડેવલપમેન્ટ માટેના જ બધા પ્રોગ્રામ્સ છે એ કર્યા અને એમાં સતત એક્ટિવ રહ્યા. ભારત સરકારે તેમની અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના ચાન્સલર તરીકે પણ એમની પોઝિશન છે એ ડિસાઇડ કરી. કુરિયન અને અમૂલ સાથે જોડાયેલા ઘણા પ્રસંગો તેમની આત્મકથા મારું સ્વપ્નમાં નોંધાયા છે, કે ડૉક્ટર વર્ગીસ કુરિયને છે એ મારું સ્વપ્ન કરીને એક એમની બાયોગ્રાફી લખેલી છે કે જેની અંદર એમણે અમૂલ સાથેના ઘણા પ્રસંગો છે એ લખેલા છે. તેમાંનો એક પ્રસંગ અનુકરણીય છે, એટલે કે અહીંયા આપણે વિચારવો જોઈએ, સાંભળવો જોઈએ. કુરિયન ગમે ત્યારે ડેરીના વિભાગોમાં ચક્કર લગાવે અને બધું બરાબર છે કે નહીં તે તપાસે.
એક વખત તેમણે વર્ષોથી કામ કરતા એક કર્મચારીને દૂધનું પેકેટ કેન ખોલી તેના પરથી મલાઈ ચાટતો જોયો. કર્મચારીએ પણ અચાનક આવેલા કુરિયનને જોયા. તેના મોં પર મલાઈ ચોટેલી હતી. પોતે દૂધ પીતો ન હતો તેવો ખોટો બચાવ પણ તેણે કર્યો. કુરિયન કશું કહ્યા વિના પાછા ફરી ગયા. કર્મચારીને થયું કે હવે નોકરી જશે જ. કુરિયને બીજે દિવસે મેનેજરને બોલાવી સૂચના આપી કે દરેક કર્મચારીને 1/2 લિટર દૂધ પીવા આપો. આખો દિવસ આ લોકો દૂધના વિશાળ જથ્થા સાથે કામ કરતા હોય અને ભૂખ્યા પણ થતા હોય, એમને એ દૂધમાંથી ભાગ ન મળે તે ન્યાય નથી. પોતાના કર્મચારીની આટલી કાળજી રાખનાર ઉપરી અધિકારી હોય પછી દરેક વ્યક્તિ વિશ્વાસ અને ઈમાનદારીથી કામ કરવા પ્રેરાય જ ને. હવે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો એક અહીંયા સરસ એવો પ્રસંગ આપેલો છે કે જ્યારે એ પોતે ડેરીના વિભાગોમાં ચક્કર લગાવે, રોજનો ડેઈલીનો એનો રૂલ હતો કે આખા જે પાર્ટ હોય, પાર્ટીશન્સ હોય, એમાં પોતે છે એ ફરતા હોય, બધું બરાબર છે કે નહીં તે જુએ. એક વખત એણે જોયું કે વર્ષોથી કામ કરતા એના એક કર્મચારીએ દૂધનું કેન ખોલ્યું. પહેલાં એના ઉપર મલાઈ હતી, એ મલાઈ ચાટતો જતો તો એ જોયું. કર્મચારીને પણ અચાનક વર્ગીસ કુરિયનને જોયા ને તો એ પણ એની જે મોઢા પર ચોટેલી મલાઈ તો હતી જ, પણ એણે શું નક્કી કર્યું કે હું દૂધ નહોતો પીતો એવો એણે બચાવ કર્યો. કુરિયને કાંઈ કીધું નહીં, એ તો ત્યાંથી નીકળી ગયા. કર્મચારીને થયું કે હવે તો મારી નોકરી જશે જ. કુરિયને બીજે દિવસે મેનેજરને બોલાવી અને સૂચના આપી કે દરેક કર્મચારીને દરરોજ 1/2 લિટર દૂધ પીવા આપો. આખો દિવસ તેઓ વિશાળ જથ્થા સાથે કામ કરતા હોય, ભૂખ્યા પણ થતા હોય, એમને દૂધમાંથી ભાગ ન મળે તે ક્યાંનો ન્યાય છે? પોતાના કર્મચારીની આટલી કાળજી રાખનાર જો હેડ બોસ હોય તો પછી દરેક વ્યક્તિ વિશ્વાસથી ને ઈમાનદારીથી જ કામ કરે ને. બીજો પ્રસંગ છે, આર્ટ ફિલ્મોના સર્જક શ્યામ બેનેગલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોના પ્રચાર પ્રસાર માટે એક ફીચર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. એમણે નક્કી કર્યું કે આપણે એક ફીચર ફિલ્મ છે એ બનાવીએ. શ્યામ બેનેગલે કુરિયનને પણ આ વિચાર ગમ્યો, પરંતુ ખર્ચ માટે 10-1 લાખ રૂપિયાની જરૂર હતી. તેમણે દૂધ ઉત્પાદક મંડળીના 100 સભ્યોને ગામે ગામથી ટોકન સ્વરૂપે માત્ર 1 રૂપિયો આપવા જણાવ્યું કે તમારે ટોકન માટે 1 રૂપિયો બધાએ આપવાનો રહેશે. જરૂરિયાત પૂરી થઈ અને મંથન નામની ફિલ્મ તૈયાર થઈ. તેનો સારો પ્રતિસાદ મળ્યો એટલે કે લોકોને પણ આ ફિલ્મ છે એ ગમી. એકદમ શોર્ટ ફિલ્મ હતી. તે ફિલ્મને કેટલાક પારિતોષિક પણ મળ્યા એટલે એવોર્ડ્સ પણ મળ્યા. ડૉક્ટર કુરિયનને તેમના કાર્યો માટે એકાધિક પારિતોષિકો એનાયત થયા છે કે એમને પણ એના કાર્ય માટે 1 કરતાં વધારે કેટલા બધા એવોર્ડ્સ મળેલા છે. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રોમન મેક્સેસ એવોર્ડ, કૃષિ રત્ન, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકા દ્વારા નામાંકિત ભૂતપૂર્વ એટલે કે જે એક્સ સ્ટુડન્ટ્સ હોય એના એવોર્ડ્સ હોય એ પણ મળેલા. વર્લ્ડ ડેરી એક્સપો દ્વારા ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત થયો. ડૉક્ટર કુરિયનના જન્મદિવસ 26 નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. ભારત અને વિશ્વભરમાંથી કુરિયનને 15 જેટલી માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે. કે જ્યારે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ હતો 26 નવેમ્બર, એ દિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે, નેશનલ મિલ્ક ડે તરીકે સેલિબ્રેટ થાય છે, હાલમાં પણ થાય છે. ભારતમાં અને વિશ્વભરમાંથી કુરિયનને 15 જેટલી માનદ પદવીઓ આપવામાં આવેલ છે. આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે ત્યાં આપણી ટેક્સ્ટબુકની અંદર 26/10 લખેલું છે, 26 ઓક્ટોબર લખેલું છે, તો ત્યાં મિસ્ટેક છે. એમનો બર્થડે 26 નવેમ્બરના હતો, એ કરેક્શન કરી લેજો અને યાદ પણ રાખજો.
કુરિયનને કેન્દ્રમાં રાખીને 51થી પણ વધુ પુસ્તકો લખાયા છે. કે કુરિયન જ એ જે પણ બુક લખાતી હોય એના મેઇન પર્સન તરીકે કુરિયન જ હોય, પછી આજુબાજુની બધી વાત હોય. તેમના અવસાન પછી 94માં જન્મ દિવસે ગૂગલે પોતાના હોમ પેજને ગૂગલને બદલે ડૂડલ નામથી સ્થાન આપ્યું હતું. જ્યારે એમનું મૃત્યુ થઈ ગયું અને 94મો બર્થડે હતો ત્યારે ગૂગલે પણ એમના જે મેઇન હેડ જે પેજ હોય હોમ પેજ એનું નામ બદલીને ડૂડલ આપ્યું હતું. 9/9/2012 રોજ ડૉક્ટર વર્ગીસ કુરિયનનું 91 વર્ષની વયે નડિયાદમાં અવસાન થયું. 9/9/2012ના રોજ ડૉક્ટર વર્ગીસ કુરિયનનું 91 વર્ષની વયે નડિયાદમાં અવસાન થયું. પરંતુ તેમણે અમૂલ ડેરીના નામે વાવેલું બીજ આજે વટવૃક્ષ બનીને અનેક ખેડૂતો, શ્રમજીવીઓ, પશુપાલકો અને વેપારીઓને આજીવિકા સ્વરૂપે છાયણો આપી રહ્યું છે. વર્ષ 2015-16ના અમૂલ ડેરીના નાણાકીય ટર્નઓવરના આંકડા, દૂધની રોજની આવક, અમૂલની સાથે જોડાયેલા સભ્યોની સંખ્યા અને અમૂલના ઉત્પાદનો અને તેના વેચાણના આંકડા ઝડપથી વધી રહેલા જોવા મળે છે. સમગ્ર ભારત ઉપરાંત વિશ્વના 50થી પણ વધુ દેશોમાં તેમના વેચાણ કેન્દ્રો છે. ડૉક્ટર કુરિયને તેમના કાર્યો દ્વારા અમૂલ આણંદ ગુજરાત, અમૂલ આણંદ ગુજરાત અને ભારતને શ્વેત ક્રાંતિના માધ્યમથી વિશ્વભરમાં ઉન્નત અને ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે. દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, દૂધનો પાવડર, ચીઝ, ચોકલેટ, તેલ, શ્રીખંડ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો અમૂલ બ્રાન્ડથી સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય બન્યા છે. તે માટે ડૉક્ટર કુરિયનને જેટલો યશ આપીએ તેટલો ઓછો છે. પહેલાં આપણે સમજી લઈએ, તે 91 વર્ષની વયે એટલે કે ઉંમરે નડિયાદમાં અવસાન પામ્યા હતા. અમૂલ ડેરીના નામે જે એમણે એક નાનકડું બીજ વાવેલું હતું એ અત્યારે વટવૃક્ષ બની ગયું છે, એટલે કે ખૂબ મોટું ઘટાદાર વૃક્ષ બની ગયું છે, જેમાં અનેક ખેડૂતો, શ્રમજીવીઓ, પશુપાલકો, વેપારીઓને આજીવિકા સ્વરૂપે છાયણો આપી રહ્યું છે. કે એમને એના જીવનની એક પૂંજી તરીકે કમાવાના સાધન માટે છે એ પૂરું પાડે છે. વર્ષ 2015-16ના અમૂલ ડેરીના નાણાકીય ટર્નઓવરના આંકડા એટલે કે જેટલું ટ્રાન્ઝેક્શન કર્યું હોય એ, દૂધની રોજની આવક, અમૂલની સાથે જોડાયેલા સભ્યોની સંખ્યા, અમૂલના ઉત્પાદનો અને તેના વેચાણના આંકડા ઝડપથી વધી રહેલા જોવા મળે છે. ભારત ઉપરાંત વિશ્વના 50થી પણ વધુ દેશોમાં તેમના વેચાણ કેન્દ્રો છે. ડૉક્ટર કુરિયને તેમના કાર્યો દ્વારા આણંદ, ગુજરાત, ભારતને શ્વેત ક્રાંતિના માધ્યમથી આખા વિશ્વની અંદર પ્રગતિ કરી અને ગૌરવ અપાવ્યું છે, પ્રાઉડ ફીલ કરાવ્યું છે કે ના, ગુજરાત પણ છે એ સર્વથી મોખરે છે. દૂધ હોય, દહીં, છાશ, ઘી, માખણ, કોઈ પણ દૂધની પ્રોડક્ટ્સ હોય, ચોકલેટ, સ્વીટ્સ કે બીજી કોઈ પણ વસ્તુ, એ અમૂલ બ્રાન્ડથી સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય છે. લોકો છે એને સ્વીકાર કરે છે. આ બધી જ બાબત માટે આપણે ડૉક્ટર કુરિયનનો જેટલો પણ યશ આપીએ એટલો ઓછો છે, કે જેટલી પણ એમની વાહવા કરીએ એટલું ઓછું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, મણિબહેન પટેલ, ઇન્દિરા ગાંધી, એમ એચ પટેલ, ત્રિભુવનદાસ પટેલ જેવા અનેક અગ્રણીઓ, રાજકારણીઓ અને દેશ વિદેશના મહાનુભવો સાથે તેમણે કુનેહપૂર્વક સંસ્થાના વિકાસલક્ષી કાર્યોમાં સહકાર મેળવ્યો હતો. કે જેટલા પણ મહાન વ્યક્તિઓ હતા, દેશમાં કોઈ સારા કામ કરનાર હતા, રાજકારણીઓ હતા કે
કે દેશ વિદેશના મહાનુભવો હતા એ બધા જ સાથે તેમણે સ્નેહપૂર્વક પ્રેમપૂર્વક અને સંસ્થાનો સતત વિકાસ થાય એનું ડેવલપમેન્ટ થાય એના માટે એમણે તમામ કાર્યોમાં છે એ મોટા મોટા લોકોનો પણ સહકાર મેળવ્યો હતો. મારું સ્વપ્ન આત્મકથામાં યુવાનો માટે તેમણે સંદેશો આપ્યો છે કે તમારી પાસે જે ઉત્તમ વિચાર, જ્ઞાન, કૌશલ્ય, યોજના, દૂરદર્શિતા તેમજ આંતરદૃષ્ટિ હોય તેને ગમે તેવા અવરોધો આવે તો પણ તમારી સર્વોત્કૃષ્ટ સેવાઓ તમારા રાષ્ટ્રને આપો. તમે બહેતર વિશ્વનું સર્જન કરી શકશો અને તમારું સ્વપ્ન સાકાર કરી શકશો. વિદ્વાન, કર્મઠ, નિષ્ઠાવાન અને આત્મસૂચ ધરાવતા ડૉક્ટર કુરિયન ઓપરેશન ફ્લડ દ્વારા શ્વેત ક્રાંતિના સર્જક તરીકે સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તેમણે મારું સ્વપ્ન કરીને આત્મકથા લખેલી હતી, તો તેમાં યુવાનો માટે જે યુથ છે એના માટે એક મેસેજ આપ્યો છે. એમણે કીધું છે કે તમારી પાસે જે બેસ્ટ લેવલનું થિંકિંગ છે, નોલેજ છે, સ્કિલ છે, પ્રોજેક્ટ કરવા માટેના પ્લાન્સ છે, દૂર દૂર વિચારવાની દ્રષ્ટિ છે, તમારે પોતાની અંદર એવું નવું નવું કરવાની સૂઝ છે, ગમે તેવી તકલીફ આવે તો પણ તમારે તમારી સારામાં સારી ભાવના વસાવી અને રાષ્ટ્રને આપો, તમે જ સારા વિશ્વનું સર્જન કરી શકશો અને તમારું સ્વપ્ન પણ સાકાર કરી શકશો. વિદ્વાન, કર્મઠ, નિષ્ઠાવાન અને આત્મસૂચ ધરાવતા ડૉક્ટર વર્ગીસ કુરિયન કે જેમણે ઓપરેશન ફ્લડ દ્વારા શ્વેત ક્રાંતિના સર્જક તરીકે બધા જ લોકોમાં એ પ્રેરણા સ્ત્રોત કાયમ માટે બની રહે છે. આખે આખા ચેપ્ટરનું આલેખન કર્યું છે રમેશ ચંદ્ર ડી પંડ્યાએ. થેન્ક યુ સો મચ. ફરીથી આવા જ વિડીયો સાથે છે એ આપણે ફરી મળીશું. બાય, ટેક કેર.